સાહેબ આપણું ગુજરાત એટલે જબરજસ્ત ગુજરાત છે સાહેબ, મન તો બહુ ગમો ગુજરાત, આપણને ગુજરાત પ્રત્યે બહુ પ્રેમ છે સાહેબ. તમને ખબર છે ગુજરાતનું જાણીતું કરિયાણું કયું છે? ગુજરાતનું જાણીતું કરિયાણું કયું છે તમને ખબર છે? હું કહી દઉં, ગુજરાતનું જાણીતું કરિયાણું એટલે તેલ લેવા જા, તેલ લેવા. કોક હશે ને મારા બેટા કહે છે તેલ લેવા જા, તું તાર જા લે પણ હું સર. અને સાહેબ તમે જો ગુજરાતમાં મહેણામાં આવો ને તો મહેણા વાળા સાહેબ તમને જેટલા રોટલા ના ખવડાવે ને, મહેણા વાળા તમને જેટલા રોટલા ના ખવડાવે ને એનાથી ડબલ તો મારા બેટા હમ ખવડાવશે. ખાજે મારા હમ. ના ના ખા, મારા હમ ખા, તું મારા હમ ખા. સાહેબ એક બેન એમના પતિ નો ઉગે ખબર છે, કમું જો નેતા બની જાઉં તો આખી આખા શહેરને બદલી નાખું, હું જો મુખ્યમંત્રી બની જાઉં તો આખી આખા રાજ્યને બદલી નાખું, અને જો પ્રધાનમંત્રી તો બની જાઉં ને તો આખી આખા દેશને બદલી નાખું કે. એટલે પેલો ભાઈ સાહેબ હતો કંટાળેલો, ભાઈ કે જો હું સરકારી પટાવાળો બની જાઉં ખાલી તો તને આખી આખી બદલી નાખું. રોજની જફાત જાય કે આ હું તાણ દાળો. સાહેબ એક બેન એમના ઘરવાળાને કે મને તો છે ને દૂર દૂર થી જોવા આવતા હતા, મારી સગાઈ માટે તો દૂર દૂર થી લોકો આવતા હતા મને ગમાડવા માટે. એટલે ભાઈ કે તને તો દૂર દૂર થી જોવા આવે કે નજીક વાળો તો ખબર હોય તારો લખણ ચેવો હશે. પછી સાહેબ ભાઈની સર્વિસ થઈ એ મને ખબર છે, બરાબર સર્વિસ થઈ. સાહેબ એક ભાઈનું બૈરું હતું ને, રોજ એ ભાઈને ધોલાવતું હતું, રોજ વાસણડી ને વાસણડી મારે તમે જોવો તો રોજ. એક દારો ભાઈનું બૈરું ખોવાઈ ગયું, તે ભાઈ ફરક ના માર્યો કૂદકા ભરવા માંડ્યો, એ મારું બૈરું ખોવાઈ ગયું, એ મારું બૈરું ખોવાઈ ગયું. એમ નેમ કરતો સાહેબ આ તો જવાનું હતું પોલીસ સ્ટેશનમાં, કેસ લખાવવા જવું પડે ભલે ગમે તેવું બૈરું ખોવાઈ ગયું પણ કેસ તો લખાવવો પડે યાર. ત્યાં તો ભાઈ હરક તમે હમાતો નતો, તે ભાઈ તો પોલીસ સ્ટેશનમાં કેસ લખાવવા જવાનું હતું, તે ભાઈ હુરમન હુરમન પોસ્ટ ઓફિસમાં પહોંચી ગયા ને બૂમો પાડવા માંડ્યા, મારું બૈરું ખોવાઈ ગયું, મારું બૈરું ખોવાઈ ગયું. પેલો ટપાલી ધોકો લઈને વહેન પડ્યો સાહેબ, ટપાલી કે આ પોસ્ટ ઓફિસ છે પોલીસ સ્ટેશન નહીં, પોલીસ સ્ટેશનમાં જા ભાઈ હરક તન માતો નહીં અમે જોયો. સાહેબ મને મારા સાહેબે પૂછ્યું કે સાબરમતી નદી ક્યાં વહે છે, એટલે મેં કીધું સાહેબ જમીન ઉપર. સાહેબ કે એમ નહીં, નકશામાં બતાવ કે સાબરમતી નદી ક્યાં વહે છે. મેં કીધું સાહેબ નકશામાં તો ના બતાવાય ને. સાહેબ કે કેમ, મેં કીધું નકશો પર લડી જાય યાર, તારનો મારણ સાહેબનો ઝઘડો થયો છે. સાહેબ પણ બોલાવતા નહીં, બોલો. જો સાહેબ તમારા લગ્ન થઈ ગયા હોય તો ઠીક છે ભોગવી રાખો, પણ જો તમારા લગ્ન ના થયા હોય તો હું તમને કહી દઉં કે લગ્ન શબ્દમાં જ ગન છુપાયેલી છે, એટલે ભડાકા તો થવાના જી નારાયણ. લગ્ન પછી જબ્બર ભડાકા થાય એમ તો ડાઈટ ડાઈટ ડાઈટ. તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીએ જલ્દી આવતા વિડીયોમાં, ત્યાર સુધી જય દ્વારકાધીશ. બરોબર છે, બરોબર છે.